બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં છેલ્લા 3 દિવસથી 44 થી 47 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવના વેપારી એસોસિએશન દ્વારા 2 દિવસ લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું હતું, જેનો લાભ ગામડેથી આવતા ખેડૂતો તેમજ શહેરીજનો લઈ રહ્યા છે. જનસેવા એ જ પ્રભુ સેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારી એસોસિએશનના પ્રમુખ માસિંગજી રાજપૂતે જણાવ્યું હતું કે મામલતદાર HB વાઘેલાના માર્ગદર્શન મુજબ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી આજથી 2 દિવસ વાવ માર્કેટયાર્ડ ખાતે રાહદારીઓ તથા વટેમાર્ગો હમાલ વેપારી મિત્રો તેમજ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 500 લિટર છાશનું વિતરણ શરૂ કર્યું છે. લોકોએ ઠંડી છાશ પીને ધોમધખતા તાપમાં હાશકારો અનુભવ્યો હતો. આજના આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવના ચેરમેન નાગજીભાઈ પટેલ સહિત વેપારીઓ તેમજ ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહી અંદાજિત 44 થી 47 સેલ્સિયસ ડિગ્રીની ગરમીમાં ઠંડી છાશ આરોગીને રાહત અનુભવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવ વેપારી એસોસિએશન મંડળ દ્વારા અત્યારે ગરમી ખૂબ જ પ્રમાણમાં વધુ હોવાથી વાવ માર્કેટયાર્ડમાં અનાજ લઈને આવતા ખેડૂતો માટે તથા મજૂર વર્ગ માટે વાવ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા આજે ઠંડી છાશ વિતરણનો કેમ્પ રાખેલ છે, જેથી અત્યારે 10 વાગ્યાથી કરી અને હાલ છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે. વાવ મામલતદાર સાહેબ શ્રી આવી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકેલ છે અને અત્યારે ખેડૂતો તથા આમ જનતા વર્ગ આ છાશ સેવા કેમ્પનો લાભ લઈ રહેલ છે.